આગામી 21 એપ્રિલ 2024 રોજ જૈનમના સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યો છે. આ ઉજવણીના ભાગરૂપે રાજકોટના સ્થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબર શ્રી સંઘો તથા જૈન સાથી સંસ્થાઓના તમામ સભ્યો સહિતનો સમગ્ર જૈન સમાજ એક ભાણે બેસીને ગૌતમ પ્રસાદનો લાભ લેશે. આ ઉપરાંત ધર્મયાત્રામાં નૌકારના 9 પદ એવા 9 સ્ટેજ અને દરેક સ્ટેજ ઉપર 12 બાળકો મળી કુલ 108 બાળકો દ્વારા ધર્મયાત્રાને વધાવવામાં આવશે. આ અંગે વધુ વિગતો અબતક મીડિયાની મુલાકાતે આવેલા જૈન સમાજના અગ્રણીઓએ માહિતી પૂરી પાડી હતી. જય જીનેન્દ્ર. સમસ્ત રાજકોટ જૈન સમાજ આયોજિત જૈનમ પ્રાયોજિત ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત આગામી તારીખ 21/4/2024 રોજ જૈનમ દ્વારા આ વર્ષે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત સપ્તપદી કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, બાળકોની વેશભૂષા, ધર્મયાત્રા, એનિમેટેડ શો અને અંતમાં ગૌતમ પ્રસાદનું આયોજન પણ રાખવામાં આવેલ છે. આ સાથે આજરોજ અમે અબતક પ્રેસની મુલાકાતે આવેલા છીએ. સ્પેશિયલી સપ્તપદી કાર્યક્રમની એક એક જે માહિતી હતી એ વારંવાર અમારા કમિટી મેમ્બરો દ્વારા આપના માધ્યમથી શ્રાવક અને શ્રાવિકાઓને આપેલી છે. આજે ખાસ કરીને ગૌતમ પ્રસાદ અંગેની માહિતી આપવા માટે અમો અબતક પ્રેસની મુલાકાતે જૈનમના સર્વે કમિટી મેમ્બરો આવેલા છીએ. આ ગૌતમ પ્રસાદની અંદરમાં વધુમાં વધુ શ્રાવક અને શ્રાવિકાઓ આ ગૌતમ પ્રસાદનો લાભ લીએ એ હેતુસર અમે અબતક પ્રેસના માધ્યમથી સર્વે જૈનોને જણાવીએ છીએ કે આગામી તારીખ 21/4/2024 રવિવારના રોજ જૂના સ્વામિનારાયણ મંદિર, ભૂપેન્દ્ર રોડ, રાજકોટ ખાતે 11:30 ગૌતમ પ્રસાદ શરૂ થશે. આ માટેના પાસ દરેક સંઘની ઓફિસોએ અમે મોકલાવેલા છે. તે ઉપરાંત પણ ધર્મસભામાં તેમજ ધર્મયાત્રામાં આ પાસનું વિતરણ થશે તો વધુમાં વધુ શ્રાવક અને શ્રાવિકાઓ આ ગૌતમ પ્રસાદનો લાભ લે એવી આપ સૌને મારી નમ્ર વિનંતી. જય જીનેન્દ્ર.